નમસ્તે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ્ઞાન સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો તે કાર્યક્રમ અંતર્ગત આપણે આ વિડીયોમાં વિશે ગુજરાતીના કદમ છનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક અહીં આપેલા વાક્યોમાં જે શબ્દ યોગ્ય ન લાગે તે શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો ઉદાહરણ જોઈએ હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો તો અહીં અને કે અને તેથી એ શબ્દ આપણે છેકી નાખવાના છે અને જે શબ્દ યોગ્ય છે તે જ રાખવાનો છે પેલું વાક્ય દેવવ્રતે આકાશમાં હંસ જોયો તેથી તે ખુશ થઈ ગયો તો અહીં અને કે અને પણ શબ્દ છેકી નાખવાના છે તમે વારાફરતી આ એક એક શબ્દ રાખીને વાંક્ય તમે વાંચશો તો પણ તમને ખબર પડી જશે કે ચાર માંથી કયો વિકલ્પ સાચો છે બીજું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે તો અન્ય શબ્દો છે કે નાખવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું ચોથું વાક્ય જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવડ્યું પાંચમું વાક્ય રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી રશ્મિએ રસોડામાં ડોકિયું કર્યું છેલો પ્રશ્ન બે આપેલ ચિત્રમાં રંગ રંગપૂરણી કરો અને ચિત્ર વિશે વાક્ય લખો તો અહીં તમારે તમને ગમતા રંગો પૂરવાના છે હવે જોઈએ ચિત્ર વિશે વાક્યો ઉપરનું ચિત્ર વૃક્ષારોપણનું છે એક બાળકી તમે જોઈ શકો છો વૃક્ષને પાણી પાઈ રહી છે વૃક્ષને પાણી પાઈને મોટા કરી ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે વૃક્ષ વાવો જીવન બચાવો પ્રદૂષિત વાતાવરણના લીધે વૃક્ષો વાવવા જોઈએ

કદ્રુપા બતકે ઘર છોડી ચાલ્યા જવાનો નિર્ણય કર્યો બીજું હંસકન્યાએ કદરૂપા બત્તકને શું સમજાવ્યું હંસકન્યા કદરુપા બત્તકને પાણીમાં પ્રતિબિંબ જોવા કહે છે ત્યારે કદરુપા બત્તકને ખબર પડે છે કે તે પોતે બત્તક નહીં પણ હંસ છે અને હંસકન્યા કદરૂપા બત્તકને તેની સાચી ઓળખ બતાવે છે બતકે બત્તકે હંસકન્યાનો આભાર શા માટે માન્યો તો હંસકન્યાએ કદરૂપા બતકને સાચી ઓળખ આપી હતી એટલા માટે બતકે હંસ કન્યાનો આભાર માન્યો બધા બચ્ચા બતકને કદ્રુપુ બતક કેમ કહેતા હતા તો કદરુપુ બતક બધા બચ્ચાથી અલગ દેખાતું હતું તે થોડું મોટું હતું અને રાખોડી રંગનું હતું આથી બીજા બચ્ચા કદ્રુપુ બતક કહેતા હતા કારણ કે વાસ્તવમાં જે કદરુપુ બતક હતું એ તો રાજહંસ હતો એટલે એ અન્ય બતકના બચ્ચા કરતાં અલગ જ હતું પ્રશ્ન પાંચ જુવાન મરઘાએ કદરૂપા બત્તકને શું કહીને કાઢી મૂક્યું તો જુવાન મરઘાએ કદરૂપા બત્તકને કહ્યું કે તું કેવું કદરુપુ છે તો સાવ વિચિત્ર છે તો સાવ બદસુરત છે ભાગ અહીંથી કોઈ તારી દોસ્તી નથી કોઈ તારા દોસ્ત નથી આવું કહીને મરઘાએ કદરૂપા બત્તકને કાઢી મૂક્યું હવે જોઈએ પ્રશ્ન ચાર કોશમાંના શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો તો આપણે અહીંથી જવાબ જોવાનો છે સાહિલ હેલો માનવ કેમ છો મજામાં માનવ કહે છે હા મજામાં પણ સામાન્ય શરદી ઉધરસ અને તાવ છે દવા લીધી કે નહીં દવા લીધી તો પણ તાવ રહે છે તો પછી કોરોનાનો રિપોર્ટ કરાવીજો એટલે સાચું નિદાન થાય હા કોરોના રિપોર્ટ કરાવ્યો પણ નેગેટિવ આવ્યો સારું હવે ગરમ પાણી અથવા ઉકાળો પીવાનું રાખજે દવા અને ઉકાળો બંને ચાલુ રાખશીશ સાહિલ સારું આવજે અને આરામ કરજે હવે જોઈએ પાંચમો પ્રશ્ન ચોરસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ જોડકા બનાવો તો સુંદર તો સુંદર એટલે રૂપાળું તો આ રીતે સમાનાર્થી શબ્દોની જોડ બનશે પસંદ એટલે ગમતું આનંદ એટલે ખુશી ખાય તો ખીણ વન એટલે જંગલ લાજ એટલે શરમ દોસ્ત તો મિત્ર મજાક તો એનું સમાનાર્થી મશ્કરી બે દોડ તો કદરૂપું ઘડુ તો વૃદ્ધ અને રૂપાળું એટલે સુંદર પ્રશ્ન છ કંશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી જોડકણાની પંક્તિ પૂર્ણ કરો ચકલી દાળી બેઠી તી અહીંથી લખવાનું છે ચક્કા સાથે રમતી તી ચક્કા સાથે રમતી મીઠી વાતો કરતી ગોળ ગોળ ફરતી ઊંચે ઊંચે ઉડતી ચી ચી કરતી ગીત મજાનું ગાતી હતી તો આ સાથે જ આપણે ધોરણ ચાર વિષય ગુજરાતીના કદમ છનું નું સોલ્યુશન પૂર્ણ કરીએ